મિત્રો મિત્રો કળીયુગની ભવિષ્યવાણી કે આગમવાણી અવારનવાર આપણને અવનવી સાંભળવા મળે છે જેમાંથી કેટલીક ઘટનાઓ ઘટી ચૂકી છે કેટલીક ઘટનાઓ અત્યારે ઘટી રહી છે અને કેટલીક ઘટનાઓ આવનારા ભવિષ્યમાં કે આવનારા સમયમાં ઘટશે મિત્રો આને આ વાતોનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં મળી આવે છે જે વર્ષો પહેલાં આપણા દેશના સંતોએ કરેલ ભવિષ્યવાણી વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત પડી રહી છે મિત્રો આ બધી વાતો સાંભળી અને તમને પણ થશે કે ચારસો વર્ષ પહેલાં જે ભારત દેશના સંતોએ કળિયુગની ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણી અત્યારે એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો વર્ષો પહેલાં જે આપણા ભારત દેશના સંતોએ ભવિષ્યવાણી કરી હતી કે પાણી છે એ પડીકામાં વેચાશે યુવાઓનીમાં જ માણસોના વાળ છે એ સફેદ થઈ જશે કે નાની ઉંમરમાં જ માણસોના વાળ સફેદ થઈ જશે સ્ત્રીઓ પોતાના વાળ કાપવાનું ચાલુ કરશે અને વાળ રંગવાનું ચાલુ કરશે ત્યારે સમજો કે કળીજુગ પોતાની ચરણ ચરમસીમા પર આવી અને ઊભો છે મિત્રો સ્ત્રીઓ અંગ પ્રદર્શન કરશે અને લાજ શરમ જે મૂકી અને દુનિયામાં ફરશે મિત્રો તો કળીજુગનો અંત ક્યારે પૃથ્વીનું કુલ આયુષ્ય આપણે જોવા જઈએ તો ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષનું માનવામાં આવે છે સૃષ્ટિની ઉત્પત્તિથી સૃષ્ટિના પ્રલય સુધીનો સમય બતાવે છે અને બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિનો નાશ થાય તેને મહાપ્રલય કહેવામાં આવે છે મિત્રો ત્યારે સતયુગ કારણ કે અત્યારે આપણે વાત કળીયુગની કરી રહ્યા છીએ પણ સતયુગ હિરણ કશ્યપ આર્ય અને હિરણકશ્યપુ આર્ય મહર્ષિ કશ્યપ આર્ય આદિત્યના પુત્ર ભગવાન વિષ્ણુ રાજા વસર આર્યના સ્વરૂપે અવતાર ધારણ કરે છે અને યક્ષનો યુદ્ધમાં સહાર કરે છે અને નૃસિંહ આર્યના સ્વરૂપે જન્મ લઈને સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવો ઉપર એક ચક્રી શાસન કરનાર ચક્રવર્તી રાજા કશ્યપનો રણસંગ્રામ સહાર કરે છે મિત્રો કળિયુગમાં અત્યારે એવી એવી ઘટનાઓ ઘટી રહી છે મિત્રો હજી કહેવામાં આવ્યું છે કે કળિયુગના છ આર્ય રાજાઓ શક કરતા ગણાય છે આ રાજાઓના નામ ઉપરથી શક સંવંત શરૂ થાય છે અને કળિયુગની શરૂઆતમાં હસ્તિનાપુરના રાજા મહારાજ શ્રીમાન યુધિષ્ઠિર આર્યનો કળિયુગના પાંચ હજાર એકસો અને અગિયાર વર્ષ વીત્યા છે હજી કળિયુગમાં મહારાજા વિજયાનંદ આર્ય અને મહારાજ નાગાર્જુન આર્યના બે રાજાઓ થશે મિત્રો ત્યાર પછી ભગવાન વિષ્ણુ કલ્કી આર્ય અવતાર ધારણ કરશે અને છ રાજાઓનો અમલ પૂરો થતાં જ કળીયુગનો નાશ થશે મિત્રો ભગવાન કલ્કી આર્ય મહર્ષિ કશ્યપ અદિતિના પુત્રરૂપે જ અવતાર ધારણ કરશે અને મલ્લે સમાન દુષ્ટ રાજાઓ દુષ્ટ પ્રજાનો સંહાર કરશે અને આઠસો અને એકવીસ વર્ષ એટલે કલ્કી સંવંત ચાલશે અને કળીયુગનો અંત ક્યારે બ્રહ્માના સ્વભાવથી નિયમ સમય યુગ પરિવર્તન થાય છે અને આ કળીયુગનો અંત સમયે વરાહકલ્પ પૂરો થાય છે હજાર યુગો પૂરા થાય છે કાળ સમય પૂરો થતા નિર્માણક્રમ મુજબ ભગવાન શંકર મહાભયંકર રૂપ ધારણ કરી તાંડવ નૃત્ય કરશે અને સમગ્ર વિશ્વનું તમામ પ્રજા સહિત નાશ થશે મિત્રો કળીયુગમાં આવનારી એવી એવી ઘટનાઓ ઘટશે મિત્રો કે કળીયુગમાં સર્વસ્ત્ર ઉદ્યોગો અને નાસ્તદાયક પ્રવૃત્તિઓ ફેલાશે તેવી પ્રવૃત્તિઓ પ્રોત્સાહન આપનારા ઘણા હશે પણ અટકાવનારું કોઈ નહીં હોય ત્યારે કળીયુગના રાજાઓ માત્ર ને માત્ર પોતાનું જ રક્ષણ કરશે અને પ્રજાને નાખી અને પ્રજાને ઉપર કર નાખી અને પ્રજાને લૂંટશે મિત્રો ચારે વર્ણની પ્રજા ભ્રષ્ટ થશે દેહ કર્મ ભૂલાઈ જશે વર્ણશંકર પ્રજા પેદા થશે અને ચારે વર્ણ એક જ પંક્તિએ ભોજન કરશે ત્યારે સંપ્રદાયોના પ્રચારકો વૈદિક ધર્મનો લોપ થશે લોકોને સાચી દિશાનું જ્ઞાન આપશે નહીં નકલી સંપ્રદાયો ધૂમ પ્રચાર થશે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાગલ થશે મિત્રો ભારતીય આર્ય સંસ્કૃતિના સત્યવાન તરીકે અને સાવિત્રીના સુદગુણો અને સંસ્કારોનો લોપ થશે વૈદવિક આર્ય ધર્મ નાશ પામશે યજ્ઞમાં હોમેલો અવિષ્ય દેવો સ્વીકારશે નહીં યજ્ઞનું ફળ મળશે નહીં મિત્રો કળીજુગ જ્યારે પોતાની ચરમસીમા ઉપર આવી અને ઊભો છે ત્યારે મિત્રો કળી આવનારા સમયમાં કેવી કેવી ઘટનાઓ બનશે જે અત્યારે પાંચથી સાત ઘટનાઓ તમને કહું તોય તમે પણ માનશો કે આ અત્યારે સચોટ સાબિત થઈ રહી છે મિત્રો પુરાણોમાં એવું લખ્યું છે કે વ્યક્તિ એક મકાનની પાછળ એમની બધી કરેલા પૈસા ખર્ચ કરશે કળી અંતમાં દુષ્કાળ પડશે ખેડૂતો એટલા પરેશાન થઈ જશે કે આત્મહત્યાઓ કરવા લાગશે અને કળિયુગમાં લોકો ખાણીપીણીની જરૂરત સમજશે પેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લેશે ભગવાનને ભોગ લગાવ્યા વગર જ તેનું પેટ ભરશે કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે કર એટલે કે ટેક્સ લેવાના બહાને પ્રજાનું ધન છીનવા લાગશે રાજા પ્રજા પાલક નહીં પરંતુ પ્રજા પ્રજા રાજાની પાલક બની જશે એવી ઘટનાઓ ઘટશે કળિયુગના અંતમાં કળિયુગના અંતમાં લોકોના વાળ જુવાનીમાં જ સફેદ થઈ જશે શાસ્ત્રોનું માનવામાં આવે તો કળિયુગના અંત સુધી લોકોનું આયુષ્ય માત્ર વીસ વર્ષનું થઈ જશે વેદમાર્ગ અનુમાયમાં પાકન અને અધર્મની વૃત્તિઓ જ જવાથી પ્રજાની ઉંમર ઓછી થઈ જશે કારણ કે કળિયુગમાં અંતમાં એટલા બધા દુખસા દુકાળ પડશે એટલા સૂકા દુખસાળો પડશે કે જેની તમે કલ્પના નહીં કરી શકો અને અંતમાં એટલો બધો વરસાદ પડશે જેના પ્રલયથી પૃથ્વી એકદમ જળમગ્ન બની જશે અને આખી પૃથ્વી પાણીમાં સમાઈ જશે અને બધા જીવ મનુષ્ય એ નાશ પામશે મિત્રો કળીયુગમાં આવનારા સમયમાં એવી એવી ઘટનાઓ ઘટશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય સૃષ્ટિની ઉત્પત્તિ ક્રમમાં શ્લોકોમાં પણ બતાવવામાં આવ્યું છે કે આકાશથી વાયુ વાયુથી અગ્નિ અગ્નિથી જળ અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ પ્રલયકાળમાં વિનાશ થાય છે તો પણ આ જ ક્રમથી થાય છે પૃથ્વી પહેલાં જળમગ્ન થઈ જાય છે જળ અગ્નિમય થઈ જાય છે અગ્નિ વાયુમય થઈ જાય છે અને વાયુ આકાશમય થઈ જાય છે આ પ્રમાણે પરમાત્મામાં લીન થઈ જાય છે દરેક પંચમહાભૂતમાં એક એક ગુણ હોય છે અન્નભટ્ટ નામના રચયતા દ્વારા લિખિત ગ્રંથ નવસંગ્રહ એક પ્રકારનો ગ્રંથ છે અને એમાં એ બધું આવી રીતે પૃથ્વીનો પણ અંત નિશ્ચિત છે મિત્રો કારણ કે પૃથ્વી એટલા માણસો પાપ કરી રહ્યા છે પૃથ્વી અત્યારે અને પંચમહાભૂતો એક એક ગુણ હોય છે અનમ ભટ્ટ નામના રચયિતા દ્વારા લિખિત ગ્રંથ તે સંગ્રહ આ એક પ્રકાર ગ્રંથ છે કોઈને ઉત્પત્તિ શાસ્ત્રનું અધ્યયન કરવું હોય તો આ ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ મિત્રો કારણ કે અત્યંતિક પ્રલય એટલે મોક્ષ જ્યારે જીવાત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે અને તેનો ફરી ફરી અને જન્મ નથી થતો તેને અત્યાંતિક પ્રલય કહેવાય છે આ રીતે ચાર પ્રકારના પ્રલય બતાવવામાં પણ આવ્યા છે મિત્રો આમાં એક નવો નિયમ આવે છે કે હિરણ ગર્ભનો બ્રહ્માનો બ્રહ્માનો જ્યારે એક દિવસ પૂરો થાય છે ત્યારે એ રાત્રિમાં સૂઈ જાય છે અને નૈમિતિક પ્રલય કહે છે ને બ્રહ્મા આપણી જેમ સવારે ઉઠીને રાત્રે સુઈ જાય છે એવું નથી અહીં ચાર યુગો છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ જેમાં અત્યારે આપણે જીવી રહ્યા છે મિત્રો બ્રહ્માનો સમય અલગ રીતે ચાલે છે આ ચાર યુગ જ્યારે પૂરા થઈ જાય છે ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે મિત્રો આવી અનેક ઘટનાઓ જે કળીયુગમાં વર્ણવિત કરવામાં આવેલી છે અને કળીયુગમાં જે જે ઘટનાઓ ઘટે છે એમાં આપણા ભારત દેશના સંતો લઈ લ્યો દેવાયત પંડિત મામયદેવ અચ્યુતાનંદ ધીરાભગત ધીરા ભગત જેમણે પોતાની વાણી થકી આગમવાણીઓ લખેલી એ તમામ લખેલી વાતો આજના વર્તમાન સમયમાં એકદમ બધી સચોટ સાબિત થઈ રહી છે મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાંખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને બખ્યા દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે પહેલાં પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે મુખે હનુમો વીર મિત્રો આવી ઘટનાઓ અત્યારે થઈ રહી છે અને કળી અંત પછી જ્યારે સતયુગની સ્થાપના ભગવાન કલકી કરશે ત્યારે આખી પૃથ્વી સંગીતમય કે ભક્તિમય બની જશે અને પાછું વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જશે જ્યાં કોઈ પાપ નહીં હોય ખોટા કામો નહીં હોય લુચાલ ફંગા માણસો નહીં અને સતયુગનો ફરીથી એકવાર પ્રારંભ થશે મિત્રો